dear students, I heartily welcome you to my YouTube channel, Dr. Khyati Vardhan. In this video lecture, we will discuss about business letters in Business Communication 1, BCom Semester 3. So, Business Communication 1 ની અંદર સેમેસ્ટર 3 માં જે ચાર પ્રકારના બિઝનેસ લેટર્સ આવે છે એના વિશે માહિતી મેળવીએ. તો તમારે બિઝનેસ લેટર્સ સૌથી પહેલા તો કોને કહેવાય છે તો એ જોઈએ. તો જ્યારે પણ કોઈ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરવા માટે, કોઈ પ્રોડક્ટનું કોટેશન મગાવવા માટે, કોઈ પ્રોડક્ટનું ઓર્ડર કરવા માટે અથવા તો ઓર્ડર શિપ કરવા માટે જ્યારે કસ્ટમર કે ડીલર દ્વારા કંપની સાથે જે પણ કમ્યુનિકેશન થાય છે લેટર્સ દ્વારા તો એને બિઝનેસ લેટર્સ કહેવાય છે. તો એમાં કસ્ટમર કે ડીલર પોતાના ઘર માટે અથવા તો પોતાના ઓફિસ માટે અથવા તો પોતાની દુકાન માટે ઘણી વખત કોઈ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કંપનીને કરતા હોય છે. ત્યાર પછી કંપની છે એ કોટેશન લેટર મોકલતી હોય છે કાર્ડ કેટલોગ અને પ્રાઇસ લિસ્ટને દરેક વસ્તુ ઇન્ક્લુડ કરીને. અને જો કસ્ટમરને એ પ્રોડક્ટની ઇન્ક્વાયરી જે કરેલી છે એનો રિસ્પોન્ડ જે કેટલોગમાં આવે છે, જો એને પ્રાઇસ લિસ્ટ એમનું કેટલોગ છે, કલર્સ ડિઝાઇન છે, પ્રાઇસ રિઝનેબલ લાગે છે તો એ લોકો એમને કંપનીને ઓર્ડર કરે છે પ્રોડક્ટ્સ માટે. અને કંપની છે ઓર્ડર્સને શિપ કરે છે અને એને એક્ઝિક્યુશન ઓફ એન ઓર્ડર કહેવાય છે. તો બિઝનેસ કમ્યુનિકેશન 3ની બિઝનેસ કમ્યુનિકેશન 1ની અંદર આપણે આ ચાર પ્રકારના લેટર સ્ટડી કરીશું. તો અત્યારે આપણે આ વિડીયો લેક્ચરની અંદર આપણે બિઝનેસ લેટર્સમાં ઇન્ક્વાયરી લેટર્સ છે એ ડિસ્કસ કરવાના છે. ઇન્ક્વાયરી લેટર્સ કોને કહેવાય છે? તો અગાઉ હમણાં વાતચીત કરી એ પ્રમાણે કે જ્યારે કોઈ પ્રોડક્ટ આપણે ઘર માટે અથવા તો ઓફિસ માટે અથવા દુકાન માટે અથવા તો કોઈ શોપ કે શોરૂમ માટે અથવા તો કોઈ પણ જગ્યાએ, સ્કૂલ કે કોલેજ કે કોઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર આપણે કોઈ પ્રોડક્ટ જોઈએ છે અથવા તો મોસ્ટલી કસ્ટમર અને ડીલર એટલે કે કોઈ પણ દુકાનદાર પોતાની દુકાન માટે પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ કંપની પાસેથી મંગાવે છે, તો એ પ્રોડક્ટ્સની ઇન્ક્વાયરી કરવા માટે એ પ્રાઇસ લિસ્ટ છે, એમના ટર્મ્સ અને કન્ડિશન્સ છે, મોડ ઓફ પેમેન્ટ છે, એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી છે, આ દરેક વસ્તુની ઇન્ક્વાયરી કરશે. અને કસ્ટમર કે ડીલર છે એ કંપનીને જ્યારે કોઈ લેટર લખે છે કોઈ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરવા માટે તો એને ઇન્ક્વાયરી લેટર કહેવાય છે. તો ચાલો જોઈએ આપણે ઇન્ક્વાયરી લેટરનું ફોર્મેટ અને કઈ રીતે લખાશે. સો સ્ટુડન્ટ્સ, ઇન્ક્વાયરી લેટર્સની સમજૂતી મળવા પછી હવે આપણે અહીંયા સેમ્પલ લેટર્સ જોવાના છે કે એક્ઝામમાં ઇન્ક્વાયરી લેટર્સ તમારે કઈ રીતે લખવાના છે. સો ફર્સ્ટ લેટ સી ધ ઇન્સ્ટ્રક્શન. ડ્રાફ્ટ લેટર ઓન બિહાફ ઓફ જેક્સન ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ વડોદરા ટુ પાર્થ કમ્પ્યુટર વર્લ્ડ મુંબઈ મેકિંગ ટ્રેડ ઇન્ક્વાયરી ઓફ HCL કમ્પ્યુટર. રિક્વેસ્ટ ધેમ ટુ સેન્ડ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન એન્ડ ધ કરન્ટ પ્રાઇસ લિસ્ટ. તો અહીંયા તમારે સૌથી પહેલાં તો ઇન્સ્ટ્રક્શનમાં બે પ્રકારના એડ્રેસ આપેલા હશે. ઘણી વખત એક જ આપેલું હોય અને ઘણી વખત બંને, એટલે કે સેન્ડર અને રિસીવર બંનેમાંથી કોઈ પણ એડ્રેસ આપેલું ન હોય. તો તમારે એડ્રેસ કઈ રીતે ઓળખવાનું છે કે સેન્ડરની કંપની કઈ છે અથવા તો રિસીવર પાર્ટી કઈ છે? તો અહીંયા છે ઓન બિહાફ ઓફ. ઇન્સ્ટ્રક્શનમાં તમે પહેલી લાઇનમાં જોઈ શકો છો ઓન બિહાફ ઓફ. ઓન બિહાફ ઓફ એટલે ના વતી તમે લેટર લખો છો, એટલે ઓન બિહાફ ઓફ પછી જે પણ હશે એ રાઇટર હશે, એટલે કે જેનું એડ્રેસ સેન્ટરમાં આવશે અને એ પોતાના તરફથી લેટર લખતા હશે. ત્યાર પછી TO પછી જે હશે એ રિસીવર પાર્ટી હશે, એટલે કે સામેવાળી વ્યક્તિ હશે કે જેને આપણે લેટર લખવાનો છે. તો અહીંયા છે ઓન બિહાફ ઓફ જેક્સન ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ વડોદરા. તો આ જેક્સન ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ વડોદરાથી લેટર લખાયો છે અને લેટર કોને લખાયો છે? તો કે પાર્થ કમ્પ્યુટર વર્લ્ડ મુંબઈ. તો ટુ પછી પાર્થ કમ્પ્યુટર વર્લ્ડ આપેલું છે, એટલે આ રિસીવર છે. હવે ઇન્ક્વાયરી શેની કરી છે? તો મેં અહીંયા યલો કલરના હાઇલાઇટેડ ફોન્ટમાં લખેલું છે HCL કમ્પ્યુટર. તો તમારે ઇન્સ્ટ્રક્શનની અંદર પહેલાં તો સેન્ડરની પાર્ટી, ત્યાર પછી રિસીવરની પાર્ટી અને પ્રોડક્ટ અને કઈ બાબતની ઇન્ક્વાયરી કરવાની છે ઇન્સ્ટ્રક્શનમાંથી પહેલાં અંડરલાઇન કરી લેવાનું છે. તો HCL કમ્પ્યુટરની ઇન્ક્વાયરી કરી છે, ત્યાર પછી રિક્વેસ્ટ કરી છે સેન્ડ ધેર ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એન્ડ ધ પ્રાઇસ લિસ્ટ, એટલે કે કરંટ પ્રાઇસ લિસ્ટ અને તમારા ટર્મ્સ અને કન્ડિશન પણ અમને HCL કમ્પ્યુટરને રિલેટેડ મોકલજો, જેથી કરીને જો અમને યોગ્ય લાગશે તો અમે તમને ઓર્ડર કરીશું. તો આ ઇન્સ્ટ્રક્શન્સ આપણે સમજી લીધી છે, હવે આપણે લેટર સ્ટાર્ટ કરીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે જેક્સન ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ. સૌથી પહેલાં તો તમે મારા અગાઉના વિડીયો લેક્ચરની અંદર બિઝનેસ કમ્યુનિકેશનનો લેટર કઈ રીતે લખાય છે એનું ફોર્મેટ સ્ટડી કરી લીધું હશે. તો હવે આપણને ખબર છે કે જેક્સન ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ એ રાઇટરની કંપની છે અથવા તો એ ડીલર પણ હોઈ શકે અથવા તો કસ્ટમર પણ હોઈ શકે, જે પોતાના ઓફિસ માટે, પોતાની શોપ માટે કે પોતાના ઘર માટે કમ્પ્યુટર મગાવવાના હોય તો એ પણ કોઈ પણ વ્યક્તિ ઇન્ક્વાયરી કરી શકે છે કંપની સામે. તો જેક્સન ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ એક શોપ છે કે જે લોકો ઇન્ક્વાયરી કરે છે. તો એ રાઇટરનું કંપનીનું નામ અથવા તો રાઇટરની શોપનું નામ કેપિટલ લેટરમાં આવશે.
205 શિવાલિક 3 અલકાપુરી વડોદરા. તો તમને વડોદરા આપેલું છે એટલે તમારે વડોદરાનું કોઈ પણ એક એડ્રેસ આપવાનું છે. કદાચ તમને વડોદરાનું એડ્રેસ ખબર નથી તો તમે એક્ઝામ ટાઈમે કોઈ પણ તમે 2-3 સેમ્પલ એડ્રેસ તૈયાર કરીને જાજો. તો એ તમે વડોદરાનું સિટી હોય પણ તમે જૂનાગઢનું, રાજકોટનું કે મુંબઈનું કે રાજસ્થાનનું કે કોઈ પણ એડ્રેસ મૂકી શકો છો. માત્ર તમારે સિટી જે આપેલું છે એ જ લખવાનું છે. જો સિટી નથી આપેલું તો તમે તમારી રીતે સિટી ચેન્જ કરી શકો છો. તો વડોદરાના અહીંયા પિનકોડ આપેલા છે. પિનકોડ પર તમને ખ્યાલ નથી તો તમે 6 આંકડાનો કોઈ પણ પિનકોડ આપી શકો છો, કેમ કે એક્ઝામમાં સેમ્પલ લેટર હોય છે તો કોઈ ભૂલ નહીં નીકળે. કોન્ટેક્ટ નંબર તો અહીંયા મેં 9 9 9 10 ટાઈમ્સ આપેલા છે. અહીંયા તમે કોઈ પણ મોબાઈલ નંબર આપી શકો છો. ફેક્સ નંબર તો અહીંયા વડોદરાનો પિનકોડ અને મેં જે 7 ડિજિટના એક લેન્ડલાઇન નંબર આપેલા છે જેને તમે કોન્ટેક્ટ નંબર કે ફેક્સ નંબર કોઈ પણ આપી શકો છો. ત્યાર પછી તમારે ઈમેલ આઈડી બનાવવાનું છે. તો jacksonelectronics@gmail.com તમારે રાઇટરની શોપનું કે કંપનીનું જે પણ નામ હોય એનું તમે ઈમેલ આઈડી બનાવી શકો છો. તો આપણે જેક્સન ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ છે તો એને @gmail.com કરીને ઈમેલ આઈડી બનાવી દીધું છે. ત્યાર પછી વેબસાઇટ આપી છે www.jacksonelectronics.com. ઇલેક્ટ્રોનિક્સ તો મેં શોર્ટ ફોર્મ કરી દીધું છે, elect.com. તો આ રીતે આ તમે રાઇટરનું અથવા તો ડીલરનું અથવા તો કંપનીનું જે સેન્ટરમાં એડ્રેસ લખો છો એને રાઇટર્સ એડ્રેસ કહી શકો અથવા તો લેટરનું લેટર હેડ કહી શકીએ. તો આ રીતે તમારે સૌથી પહેલાં કંપનીનું નામ, ત્યાર પછી એડ્રેસ, સિટી, પિનકોડ, કોન્ટેક્ટ નંબર, ફેક્સ નંબર, ઇમેલ આઈડી અને વેબસાઇટ એટલી વસ્તુ તમારે પેજમાં સેન્ટરમાં લખવાની રહેશે. ત્યાર પછી તમારે એક લાઇન છોડીને અથવા તો લાઇન ન છોડો તો પણ નીચે જમણી બાજુ ડેટ લખવાની છે. તો ડેટનું ફોર્મેટ આ રીતે છે, 28 જૂન 2022. તમારે પહેલાં ડેટ લખવાની છે, પછી મંથનો સ્પેલિંગ ફૂલ લખવાનો છે, કોમા કરવાનું છે અને પછી યર લખવાનું છે. યર પણ ફૂલ આવશે. ત્યાર પછી 20 જૂન 2022ના જેક્સન ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડે HCL કમ્પ્યુટરની ઇન્ક્વાયરી કરી છે. કોને ઇન્ક્વાયરી કરવાની છે તો રિસીવર સામેવાળી વ્યક્તિનું એડ્રેસ છે એ લેફ્ટ સાઈડ આવશે. તો અહીંયા છે ટુ ધ મેનેજર. ટુ ધ મેનેજર દરેકમાં કોમન રહેશે. પાર્થ કોમ્પ્યુટર વર્લ્ડ તમને આપેલું છે, મુંબઈ આપેલું છે, મુંબઈ કે બોમ્બે બંનેમાંથી કોઈ પણ તમે એક લખી શકો. ત્યાર પછી એડ્રેસ તમારે જાતે બનાવવાનું છે તો અહીંયા બનાવ્યું છે 604 ક્રિષ્ના કોન્ક આર્કેવ અંધેરી વેસ્ટ મુંબઈ. તો આ રીતે તમે કોઈ પણ એડ્રેસ સેટ કરી શકો છો અને સિટી મૂકી શકો છો. અહીંયા તમારે પિનકોડ લખવાનો નથી, સિટી પછી તરત ફૂલ સ્ટોપ આવશે. તો આ રીતે રિસીવરનું એડ્રેસ આવશે. ત્યાર પછી આવે છે સબ્જેક્ટ. જ્યારે લેટર તમે ફર્સ્ટ ટાઈમ લખો છો, મીન્સ કે કોઈ પાર્ટી સાથે કોઈ કોમ્યુનિકેશન કરો છો તો ફર્સ્ટ ટાઈમ કરો છો તો સબ્જેક્ટ આવશે. તમે એની સાથે સેકન્ડ ટાઈમ કોઈ લેટર આવી ગયો છે અને પછી આન્સર આપો છો અથવા તો કોઈ પણ લેટર અગાઉ એમને લખાઈ ગયા છે અને પછી તમે સેકન્ડ કે થર્ડ ટાઈમ લેટર લખો છો તો રેફરન્સ આવશે, REF. આવશે. અને ફર્સ્ટ ટાઈમ લખો છો તો SUB. આ રીતે આવશે. ત્યાર પછી આ રીતે અંડરલાઈન કરીને તમારે ઇન્ક્વાયરી ફોર HCL કોમ્પ્યુટર્સ આ રીતે બતાવવાનું છે. આને બદલે તમે એ પણ લખી શકો કે ઇન્ક્વાયરી લેટર ફોર HCL કોમ્પ્યુટર્સ, અથવા એમ પણ લખી શકો અ લેટર ઓફ ઇન્ક્વાયરી ફોર HCL કોમ્પ્યુટર્સ. આ ત્રણમાંથી તમને જે યોગ્ય લાગે એ લખી શકો છો. ત્યાર પછી સેલ્યુટેશન આવશે સબ્જેક્ટ પછી. રિસ્પેક્ટેડ સર ઓર મેમ, જો તમે પર્સનલ લેટર્સ લખો છો તો તમે ડિયર સર કે મેમ લખી શકો, પણ ઓફિશિયલ લેટર હોય જ્યારે કાં તો કોઈ બિઝનેસ લેટર્સ હોય ત્યારે તમારે રિસ્પેક્ટેડ સર કે મેમ લખવું પડે એક રિસ્પેક્ટની સેન્સમાં. તો આ રીતે રિસ્પેક્ટેડ સર ઓર મેમ કોમા કરી એક લાઇન છોડીને પછી આપણે પેરેગ્રાફ સ્ટાર્ટ કરશું. તો ફર્સ્ટ પેરેગ્રાફ ઇન્ટ્રોડક્શનનો છે જે મેં તમને ફોર્મેટની અંદર બતાવ્યું છે. સેકન્ડ પેરેગ્રાફ મેઇન ઇન્ક્વાયરીનો છે અને થર્ડ પેરેગ્રાફ છે એ તમને ઓર્ડર કરે ઝડપથી એના તમે લેટરની રાહ જોશો અથવા તો તમને ઝડપથી રિસ્પોન્ડ કરે એના માટેનો થર્ડ પેરેગ્રાફ રહેશે. તો ફર્સ્ટ પેરેગ્રાફ જોઈએ છે. વી વુડ લાઇક ટુ ઇન્ટ્રોડ્યુસ અવર સેલ્ફ એઝ અ રેપ્યુટેડ ઇલેક્ટ્રોનિક્સ ગુડ મર્ચન્ટ ઇન વડોદરા સિટી. પહેલાં તો આપણે આપણી જાતને ઇન્ટ્રોડ્યુસ કરવાની છે કે વડોદરા સિટીની અંદર અમે ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડની અંદર અમે ખૂબ જ રેપ્યુટેડ મર્ચન્ટ છે. વી સ્ટોક હમ એપ્લાયન્સીસ લાઇક રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ડિશવોશર, માઇક્રોવેવ, LCD, એર કન્ડિશનર, DVD એટસેટ્રા. અમે અમારી જે શોપ છે એની અંદર ઇલેક્ટ્રોનિક્સની વસ્તુઓ રાખીએ છીએ, જેવી કે રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ડિશવોશર કે જે વાસણો સાફ કરવા માટેનું મશીન હોય છે, માઇક્રોવેવ જે બેકિંગ માટે યુઝ કરીએ છીએ, LCD TV, એર કન્ડિશનર એટલે કે AC અને DVD. તો આ એટલા એપ્લાયન્સીસ રાખીએ છીએ. પહેલું આપણે ઇન્ટ્રોડક્શન દેવાનું છે ત્યારે આ વસ્તુ ઇન્ક્લુડ કરવાની છે. નેક્સ્ટ પેરેગ્રાફ છે, વી વુડ લાઇક ટુ સ્ટોક ફૂલ રેન્જ ઓફ HCL કોમ્પ્યુટર એન્ડ લેપટોપ્સ ઇફ યુ ક્વોટ રિઝનેબલ પ્રાઇસીસ.
હવે અમે અમારી શોપની અંદર આ વર્ષથી HCLના પર્સનલ કમ્પ્યુટર્સ અને લેપટોપની રેન્જ પણ વેચવા માગીએ છીએ, એટલે કે સ્ટોક કરવા માગીએ છીએ. જો તમારી પ્રાઇસ રિઝનેબલ રહી તો અમે તમને ઓર્ડર કરશું. સો વી વુડ લાઇક ટુ નો ધ ડિટેલ્સ લાઇક મોડ ઓફ પેમેન્ટ, મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન, ટ્રેડ ડિસ્કાઉન્ટ, એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી એટસેટ્રા. એટલે અમે તમારી પાસેથી આ એટલી ડિટેલ્સ મેળવવા માગીએ છીએ. સ્ટુડન્ટ્સ, ખાસ યાદ રાખજો કે દરેક પ્રકારના ઇન્ક્વાયરી લેટરમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં ઇન્ટ્રોડક્શન આપશે, સેકન્ડ પેરેગ્રાફમાં આપણે કઈ વસ્તુની ઇન્ક્વાયરી કરવાની છે પહેલી લાઇન એ આવશે, અને સેકન્ડ લાઇન કે જે મેં અંડરલાઇન કરેલી છે મોડ ઓફ પેમેન્ટ, મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન, ટ્રેડ ડિસ્કાઉન્ટ, એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી, આ દરેક પ્રકારના ઇન્ક્વાયરી લેટરમાં સેકન્ડ લાઇન કોમન રહેશે. એટલે આ લાઇન ગોખી જ રાખજો જેથી તમારે યાદ કરવું ન પડે. તો કઈ કઈ વસ્તુની ઇન્ક્વાયરી કરી છે? તો કે મોડ ઓફ પેમેન્ટ, કે અમે તમને ઓર્ડર કરીએ તો અમારે પેમેન્ટ કઈ રીતે કરવાનું રહેશે, નેટ બેન્કિંગથી, કેશ ઓન ડિલિવરીથી, અથવા તો ચેક દ્વારા કઈ રીતે. મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન, અમે ઓર્ડર તમને કરીએ છીએ તો તમે ટ્રાન્સપોર્ટેશન ડિલિવરી કઈ રીતે કરો છો, ડિલિવરી ચાર્જ કસ્ટમરે ચૂકવવાનો હોય છે કે કંપની ચૂકવે છે, તો દરેક વસ્તુની પહેલાં ક્લેરિફિકેશન આપણે પૂછવાનું છે. ત્યાર પછી ટ્રેડ ડિસ્કાઉન્ટ, અમને જે તમારી પાસેથી ઓર્ડર લઈએ છીએ તમને કેટલા પર્સન્ટ ડિસ્કાઉન્ટ મળશે, અને એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી કે અમને માલ કેટલા ટાઈમમાં મળી જશે. તો આ ચાર વસ્તુ દરેક ઇન્ક્વાયરી લેટરમાં કોમન આપણે પૂછવાની છે. લાસ્ટ પેરેગ્રાફ છે, એઝ વી વોન્ટ ટુ ડીલ વિથ યુ ઓન લોંગ ટર્મ બેઝિસ, વી એક્સપેક્ટ કોમ્પિટિટિવ પ્રાઇઝિસ એન્ડ ફેવરેબલ ટર્મ્સ ઓફ બિઝનેસ ફ્રોમ યુ, પ્લીઝ સેન્ડ અસ યોર લેટેસ્ટ કાર્ડ કેટેલોગ ફોર અવર રેફરન્સ. આપણે લાસ્ટ પેરેગ્રાફમાં એમને કહેવાનું છે કે અમે તમારી સાથે લોંગ ટર્મ માટે ડીલ કરવા માગીએ છીએ, તો અમને જો તમારી પ્રાઇસ રિઝનેબલ લાગશે, યોગ્ય લાગશે, તમારા ટર્મ્સ અને કન્ડિશન અમને ગમશે, તો અમે તમને ઓર્ડર કરીશું. તો તમે અમને લેટેસ્ટ તમારો જે કેટેલોગ છે, એટલે કે જે એ લોકો દરેક કંપનીનો પોતાનો કેટેલોગ હોય છે કે જેમાં પ્રોડક્ટના પિક્ચર્સ, ઓફર્સ, પ્રાઇસ, સાઇઝ, કલર, ડિઝાઇન્સ બધું આપેલું હોય છે, તો એ લોકો કહે છે કે તમારો લેટેસ્ટ કાર્ડ કેટેલોગ અમને મોકલો, જેથી કરીને કયા પ્રોડક્ટની પ્રાઇસ શું છે, શું ડિસ્કાઉન્ટ છે, શું ઓફર્સ છે, અને કેટલા કલર્સ અને ડિઝાઇન્સમાં છે, તો અમે ઓર્ડર કરી શકીએ. તો આ લાસ્ટ પેરેગ્રાફ રહેશે. ત્યાર પછી જમણી બાજુ તમારે એક લાઇન છોડીને કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ આપવાનું છે, એટલે કે યોર્સ ફેથફુલી, તમારા વિશ્વાસુ, સાઇન કરવાની છે. નેમ ઓફ ધ પર્સન, જે વ્યક્તિએ લેટર લખ્યો છે એનું તમે કોઈપણનું નામ અને સરનેમ લખી શકો. નેમ ઓફ ધ પોસ્ટ, એની કોઈપણ પોસ્ટ લખી શકો, કદાચ શોપના ઓનર છે તો શોપના ઓનર લખી શકે, કસ્ટમર લખી શકીએ, કદાચ તમારી કોઈ પોસ્ટ છે, ટીચર છે, ડૉક્ટર છે, લોયર છે, તો તમે એ પણ લખી શકો. અને ત્યાર પછી આવશે જેક્સન ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ, તમારી શોપનું નામ અથવા તો તમારું સિટીનું નામ તમે લખી શકો છો. તો આ રીતે ઇન્ક્વાયરી લેટરનું ફોર્મેટ અને આ રીતે રહેશે. હવે નેક્સ્ટ આપણે ઇન્ક્વાયરી લેટર જોશું કે જેની ઇન્સ્ટ્રક્શન થોડી અલગ છે. સો ધ સેકન્ડ લેટર ઇઝ, એઝ અ ડીલર ઇન સાયકલ્સ, રાઇટ અ લેટર ટુ ધી વોલ્ગા સાયકલ્સ લિમિટેડ કલકત્તા, આસ્કિંગ ફોર પ્રાઇઝિસ ઓફ ન્યુલી મેન્યુફેક્ચર્ડ સાયકલ્સ એન્ડ ધ ટર્મ્સ ઓફ બિઝનેસ. તો ડીલરના, એક સાયકલના ડીલર છે કે જે પોતાની દુકાન માટે સાયકલ મંગાવવાના છે, તો એમણે ટુ વોલ્ગા સાયકલ્સ લિમિટેડ કલકત્તા, એટલે કે વોલ્ગા સાયકલ્સ લિમિટેડ કલકત્તા રિસીવરની પાર્ટી છે, એને લેટર લખેલો છે. નવી જે સાયકલ્સ મેન્યુફેક્ચર થઈ છે એની પ્રાઇસ માંગેલી છે અને એના ટર્મ્સ અને કન્ડિશન્સ માંગેલા છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ક્યાંય રાઇટરનું, કંપનીનું નામ કે શોપનું નામ કે એડ્રેસ કે સિટી કંઈ જ આપેલું નથી, તો આપણે જાતે બનાવવાનું રહેશે. તો અહીંયા મેં બનાવેલું છે પરમાર સાયકલ્સ સ્ટોર. કોઈ શોપનું નામ હોય અથવા તો કંપનીનું નામ, ફર્સ્ટ નામ છે કેપિટલમાં આવશે, 3 ખોડિયાર ચેમ્બર્સ, કોમા કાળવા ચોક, જુનાગઢ, 36201. તો અહીંયા બે લાઇનમાં તમારે એડ્રેસ લખવાનું છે, ત્યાર પછી સિટી અને પછી પિનકોડ. તમે આ સિટીને બદલે જો તમને એડ્રેસ કે સિટી આપેલું નથી, તો તમે કોઈ પણ સિટીનું તમે નામ અને પિનકોડ મૂકી શકો છો. ત્યાર પછી કોન્ટેક્ટ નંબર તમારે 10 આંકડાના બતાવવાના છે. ફેક્સ નંબર તમારે 0285 મેં કોડ આપેલો છે. જો કોડ યાદ નથી તો તમે 4 આંકડાનો તમારે 02 કરીને કોઈ પણ કોડ આપી શકો છો. એક્ઝામમાં સેમ્પલ તમે લેટર આપો છો, એટલે ફેક્સ નંબર, કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી અને વેબસાઇટ તમે કોઈ પણ બનાવો તમારી રીતે તો ચાલશે, પણ આ જ ફોર્મેટમાં બનાવવાનું રહેશે. ઈમેલ આઈડી બનાવેલું છે પરમાર સાયકલ સ્ટોર @gmail.com. વેબસાઇટ આપેલી છે www.farmarscyclesstore.com. તો આ રીતે ઈમેલ આઈડી અને વેબસાઇટ અપાઈ ગયા પછી ડેટ આવશે. તો ડેટનું ફોર્મેટ તમને ખ્યાલ છે,
10th જુલાઈ 2022 અહીંયા લેફ્ટ સાઈડ રિસીવરનું એડ્રેસ આવશે કે જે વ્યક્તિને આપણે લેટર લખીએ છીએ. ધ સેલ્સ મેનેજર વોલ્ગા સાયકલ્સ લિમિટેડ, જીબી બોઝ રોડ, કલકત્તા. અહીંયા કલકત્તાનું એડ્રેસ અને એડ્રેસ આપણે જાતે બનાવ્યું છે, પણ કંપનીનું નામ અને સિટી આપણને આપેલું છે તો આપણે એ જ મૂકવાનું છે. જો ન આપેલું હોય તો જ આપણે ચેન્જ કરવાનું રહેશે. સબ્જેક્ટ આવે છે ઇન્ક્વાયરી ફોર એમટીબી બાયસિકલ્સ અથવા તો ઇન્ક્વાયરી લેટર ફોર એમટીબી બાયસિકલ્સ. સેલ્યુટેશન રિસ્પેક્ટેડ સર ઓર મેમ, આ કોમન રહેશે. ફર્સ્ટ પેરેગ્રાફ છે, વી લર્ન અબાઉટ યોર ન્યૂ પ્રોડક્ટ વોલ્ગા એમટીબી બાયસિકલ્સ ફ્રોમ યોર એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેઇન ઇન ડિફરન્ટ ન્યૂઝપેપર્સ. કે અલગ અલગ ન્યૂઝપેપર્સમાંથી એડવર્ટાઇઝમેન્ટમાંથી અમે તમારી વોલ્ગા એમટીબી બાયસિકલ્સની નવા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ જોઈ છે. વી આર ઇમ્પ્રેસ્ડ બાય ધ ફીચર્સ નેરેટેડ ઇન યોર એડવર્ટાઇઝમેન્ટ. તમે તમારા જે એડવર્ટાઇઝમેન્ટમાં સાયકલના જે ફીચર્સ બતાવ્યા છે એ ખૂબ જ સરસ છે અને અમને ખૂબ ગમ્યા છે. નેક્સ્ટ પેરેગ્રાફ છે, વી વિશ ટુ સ્ટોક ધીસ બાયસિકલ્સ ઇફ યુ કોટ રિઝનેબલ પ્રાઇસીસ. અમે તમારી જે બાયસિકલ્સ છે અમારી દુકાન માટે ખરીદવા માગીએ છીએ, પણ જો તમારી પ્રાઇસ રિઝનેબલ રહી તો. વી વુડ લાઈક ટુ સેન્ડ અસ વી વુડ લાઈક યુ ટુ સેન્ડ અસ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઓન વિચ યુ કેન સપ્લાય ગુડ્સ. તો અમે ઈચ્છીએ છીએ કે તમે અમને તમારા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, આ જે માલ મોકલશો સાયકલનો, તો એના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ તમારા બિઝનેસના શું રહેશે એ અમને મોકલો તો અમને ખ્યાલ આવે. વી રિક્વેસ્ટ યુ ટુ સબમિટ યોર મોસ્ટ કોમ્પિટિટિવ પ્રાઇઝિસ ફોર ધ સપ્લાય ઓફ વેરિયસ મોડલ્સ ઓફ વોલ્ગા એમટીબી બાયસિકલ્સ. અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે વોલ્ગા એમટીબી બાયસિકલ્સના વેરિયસ મોડલ્સ તમે જે વેચો છો એની યોગ્ય પ્રાઇસ અમને મોકલો. વી વુડ ઓલ્સો લાઈક ટુ નો ધ ટાઈમ યુ વિલ રિક્વાયર ઇન ઓર્ડર ટુ એક્ઝિક્યુટ એન ઓર્ડર ઇફ બ્લેસ્ડ. અમે તમારી પાસે એ પણ જાણવા માગીએ છીએ કે જો અમે તમને ઓર્ડર કરીએ તો તમે ઓર્ડર કેટલા દિવસમાં અમને મોકલશો. લાસ્ટ પેરેગ્રાફ, વી લુક ફોરવર્ડ ટુ રિસીવિંગ યોર લેટર અલોંગ વિથ ધ લેટેસ્ટ કાર્ડ કેટલોગ વેરી સૂન. ઇન્ક્વાયરી લેટરમાં લાસ્ટ લાઈન પણ કોમન રહેશે કે અમે આશા રાખીએ છીએ કે તમે ઝડપથી અમને કાર્ડ કેટલોગ મોકલશો જેથી કરીને જો અમને યોગ્ય લાગશે તો અમે તમને ઓર્ડર કરીશું. અને લાસ્ટમાં આવશે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, યોર્સ ફેથફુલી, સિગ્નેચર, નેમ ઓફ ધ પર્સન, નેમ ઓફ ધ પોસ્ટ અને ફોર પરમાર સાયકલ સ્ટોર. ફોર એટલે કે એમના વતી. તો આ રીતે આપણે સેકન્ડ ઇન્ક્વાયરી લેટર કમ્પ્લીટ કર્યો છે. નેક્સ્ટ ડિફરન્ટ એક ઇન્સ્ટ્રક્શન્સ છે જે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સની છે. તો ઇન્સ્ટ્રક્શન્સ પહેલાં જોઈ લઈએ છીએ. ઓન બિહાફ ઓફ ગાંધી બ્રધર્સ જૂનાગઢ, ડ્રાફ્ટ એન ઇન્ક્વાયરી લેટર ફોર પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ ટુ મોડર્ન પ્લાસ્ટિક લિમિટેડ સુરત, ઇન્ક્વાયરી ફોર ધ ટર્મ્સ ઓફ પેમેન્ટ એન્ડ ધ પીરિયડ ઓફ ડિસ્પેચ, આસ્કિંગ ફોર પેમ્પલેટ એન્ડ અધર ફેસિલિટીઝ. તો અહીંયા મેં જે જે ઇમ્પોર્ટન્ટ લાઇન્સ છે એની નીચે અંડરલાઇન કરેલું છે, તો એ તમને ખ્યાલ આવશે કે આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે ઇન્સ્ટ્રક્શનની અંદર અથવા તો લેટર્સની અંદર. તો ઓન બિહાફ ઓફ ગાંધી બ્રધર્સ જૂનાગઢ આપેલું છે. ઓન બિહાફ ઓફ પછી જેનું પણ નામ હોય એ રાઇટર રહેશે, એટલે એનું એડ્રેસ આપણે સ્ટાર્ટિંગમાં સેન્ટરમાં લખશું. ગાંધી બ્રધર્સ જૂનાગઢે એક ઇન્ક્વાયરી કરી છે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ માટેની. યલો કલરના હાઇલાઇટેડ ફોન્ટમાં પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ આપેલું છે. ઇન્ક્વાયરી કોને કરેલી છે? તો કે મોડર્ન પ્લાસ્ટિક લિમિટેડ સુરત. સુરતની મોડર્ન પ્લાસ્ટિક લિમિટેડ એક કંપની છે, એમને કરેલી છે, જ્યાંથી પ્લાસ્ટિકની વસ્તુઓ મગાવવાની છે આપણે. ઇન્ક્વાયરી ફોર ધ ટર્મ્સ ઓફ પેમેન્ટ, પીરિયડ ઓફ ડિસ્પેચ એન્ડ આસ્કિંગ ફોર પેમ્પલેટ એન્ડ અધર ફેસિલિટીઝ. આપણે બાકીની કઈ વસ્તુઓ પૂછવાની છે? તો કે પેમેન્ટ કઈ રીતે કરવાનું, ડિસ્પેચ એ લોકો કેટલા દિવસમાં કરશે ઓર્ડર, અને ત્યાર પછી કાર્ડ કેટેલોગ અને બીજી બધી ફેસિલિટીઝ, ડિસ્કાઉન્ટ્સ છે અથવા તો અધર કોઈ ઓફર્સ છે તો એ કઈ રહેશે, તો એ પણ આપણે પૂછવાનું છે. તો સૌથી પહેલાં આપણે એડ્રેસ લખશું. ગાંધી બ્રધર્સ, 3 ખોડિયાર ચેમ્બર્સ, કાળવા ચોક, જૂનાગઢ, 36001. એડ્રેસ તમે ચેન્જ કરી શકો છો. સિટીનું નામ તમને ઓલરેડી આપેલું છે, ગાંધી બ્રધર્સ જૂનાગઢ, તો એમાં ચેન્જીસ નથી કરવાના. કોન્ટેક્ટ નંબર આપવાનો છે, ફેક્સ નંબર આપવાનો છે, ઇમેલ આઈડી આપવાનો છે gandhibros@gmail.com. વેબસાઇટ આપેલી છે www.gandhibros.com. આ રીતે તમે રાઇટરના નામ ઉપરથી તમે ઇમેલ આઈડી અને વેબસાઇટ બનાવી શકશો. ત્યાર પછી ડેટ આવશે 15th May 2022. ધ સેલ્સ મેનેજર મોડર્ન પ્લાસ્ટિક્સ આથવા લાઇન્સ સુરત. તો અહીંયા મોડર્ન પ્લાસ્ટિક સુરત એટલું આપેલું હતું. આપણે આથવા લાઇન્સ એક એડ્રેસની લાઇન એડ કરેલી છે. તો રિસીવરનું એડ્રેસ આવી ગયા પછી સબ્જેક્ટ આવશે ઇન્ક્વાયરી ફોર પ્લાસ્ટિક ગુડ્સ, કે પ્લાસ્ટિકની વસ્તુઓ માટેની ઇન્ક્વાયરી લેટર. ત્યાર પછી સેલ્યુટેશન આવશે રિસ્પેક્ટેડ સર ઓર મેમ.
We would like to introduce ourselves as a retailer of plastic items meant for domestic consumptions. એટલે કે ઘરની અંદર જે પ્લાસ્ટિકની વસ્તુઓ વપરાય છે, ડબ્બા છે કે કોઈ પ્લેટ્સ છે કે બાઉલ્સ છે, તો ઘરમાં જે પ્લાસ્ટિકની વસ્તુઓ વપરાતી હોય અમે એના વેપારી છે. We wish to deal with you on long-term basis if you quote competitive prices. જો તમે અમને રિઝનેબલ પ્રાઇસ મોકલશો તો અમે ફ્યુચરમાં લોંગ ટાઈમ માટે તમારી પાસેથી પ્લાસ્ટિકના પ્રોડક્ટ્સ છે એ બલ્કમાં ઓર્ડર કરીશું. વી રિક્વેસ્ટ યુ ટુ સેન્ડ અસ યોર લેટેસ્ટ પ્રાઇસ લિસ્ટ ફોર અવર રેફરન્સ. અમે આશા રાખીએ છીએ કે ઝડપથી તમે તમારો કેટલોગ અથવા તો પ્રાઇસ લિસ્ટ અમને મોકલો, જેથી કરીને અમને યોગ્ય લાગશે તો અમે તમને ઓર્ડર કરીશું. We would like to know the details like mode of payment, mode of transportation, trade discount, expected date of delivery, etc. અમે તમારી પાસેથી આ ડિટેલ્સ જાણવા માગીએ છીએ, જેમાં આ ડિટેલ્સ અગાઉ પણ આપણે ડિસ્કસ કરી છે કે આ પ્લાસ્ટિકના પ્રોડક્ટ્સ મગાવશો તો અમારે એનું પેમેન્ટ કઈ રીતે કરવાનું, તમે ટ્રાન્સપોર્ટેશનમાં કેવી રીતે મોકલશો, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કોણે ચૂકવવાનો રહેશે, ટ્રેડ ડિસ્કાઉન્ટ શું રહેશે અને કેટલા દિવસમાં અમને પ્રોડક્ટની ડિલિવરી મળશે, તો એ વસ્તુ આપણે પૂછવાની છે. એઝ ધ દિવાળી ફેસ્ટિવલ્સ આર અપ્રોચિંગ, વી વુડ લાઇક ટુ રિસીવ ધ ઓર્ડર્સ ગુડ્સ વિદિન ધ ફોર્થ નાઇટ ઓફ પ્લેસિંગ એન ઓર્ડર. અત્યારે દિવાળી ફેસ્ટિવલ્સ નજીક આવી રહ્યા છે તો અમારે પ્લાસ્ટિકની વસ્તુઓ જે છે એ 15 દિવસ, દિવાળીના ફેસ્ટિવલના 15 દિવસ અગાઉ અમારા પ્રોડક્ટ્સ જોઈએ છે, જેથી કરીને દિવાળી ટાઈમે જે નવી શોપિંગ કરવા માટે લોકો આવે છે તો અમે એને સેલ કરી શકીએ અને પ્રોફિટ કમાઈ શકીએ. એઝ વી વિશ ટુ પ્લેસ લાર્જ ઓર્ડર્સ વિથ યુ ઓન રેગ્યુલર બેઝિસ, વી એક્સપેક્ટ કોમ્પિટિટિવ પ્રાઇસીસ એન્ડ ફેવરેબલ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ. અમે તમારી સાથે એક બલ્ક ઓર્ડર કરવા માગીએ છીએ અને અમે રેગ્યુલર તમારા કસ્ટમર બનવા માગીએ છીએ, તો તમારી પ્રાઇસ અને તમારા ટર્મ્સ એન્ડ કન્ડિશન જો અમને યોગ્ય લાગશે તો અમે તમને ફ્યુચરમાં પણ વધારે પણ ઓર્ડર કરીશું. વી લુક ફોરવર્ડ ટુ રિસીવિંગ અ લેટર અલોંગ વિથ અ કેટલોગ વેરી સૂન. અમે આશા રાખીએ છીએ કે ઝડપથી તમે અમને રિસ્પોન્ડ કરશો અને એક કાર્ડ કેટલોગ તમારા પ્રોડક્ટનો અમને મોકલશો, જેથી કરીને અમને ખ્યાલ આવે કે કઈ કઈ પ્લાસ્ટિકની વસ્તુઓ તમે રાખો છો અને કઈ કઈ અમારે ઓર્ડર કરવી જોઈએ. યોર્સ ફેથફુલી સાઇન નેમ ઓફ ધ પર્સન નેમ ઓફ ધ પોસ્ટ ફોર મિસ ગાંધી બ્રધર્સ. તો અહીંયા આ રીતે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ જે ફોર્મેટમાં આપેલું છે એ રીતે તમારે લખવાનું રહેશે. તો અહીંયા આપણે ઇન્ક્વાયરી લેટર્સ કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ તમને ઇન્ક્વાયરી લેટર્સ કઈ રીતે લખવા એનો આઈડિયા આવી ગયો હશે. તમે એક્ઝામમાં જે રીતે લેટર્સમાં આ રીતે ઇમ્પોર્ટન્ટ લાઇન્સ જે હોય તે અંડરલાઇન કરી શકો છો, જેથી કરીને તમારું જે યુનિવર્સિટીની અંદર પેપર જોવાશે તો એ વ્યક્તિને લાગશે કે ના, આ વ્યક્તિને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સની ખબર છે અને એમણે અંડરલાઇન કરેલી છે, અને એ અંડરલાઇન કરેલા મેઇન મેઇન પોઈન્ટ્સ વાંચીને પણ એ તમને સારા માર્ક્સ આપી શકે. તો આ રીતે ઇમ્પોર્ટન્ટ જે લાઇન્સ છે કે ટોપિક્સ છે એની નીચે તમે અંડરલાઇન કરી શકો છો આ રીતે. તો અહીંયા બિઝનેસ લેટર્સના આપણે ઇન્ક્વાયરી લેટર્સ આપણે કમ્પ્લીટ કર્યા છે. નેક્સ્ટ આપણે વિડીયો લેક્ચર્સની અંદર બાકીના જે કોટેશન લેટર્સ છે એ આપણે કન્ટિન્યુ કરીશું, અને આ મારા વિડીયો લેક્ચરની નીચે ફાઇલ ડાઉનલોડ કરીને એક PDF શેર કરેલી છે, તો એ PDF પર ક્લિક કરી અને તમે આ ઇન્ક્વાયરી લેટર્સ, અત્યારે આપણે વિડીયો લેક્ચર્સમાં 3 જ કરાવ્યા છે, કેમ કે જો કદાચ હું 7-8 લેટર્સ કરાવું તો એકાદ કલાક જેટલો ટાઈમ જતો રહી, તો મેં તમને મેઇન 3 લેટર્સ કરાવી દીધા છે. આના સિવાયના બીજા જે 7-8 લેટર્સ છે એની PDF મેં આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં શેર કરેલી છે, તો તમે ક્લિક કરી અને ડાઉનલોડ કરી અને તમારા મોબાઈલમાં સ્ટોર કરી શકશો. તો તમારે 7-8 લેટર્સની ઇન્ક્વાયરી લેટર્સની પ્રેક્ટિસ તમે કરી શકો. એક્ઝામમાં તમને જે પણ ઇન્ક્વાયરી લેટર્સ પૂછાશે એ આ જે મેઇન જે 7-8 ટોપિક્સ છે એના પર જ હોય છે. તમને કદાચ સિટીનું નામ બહારનું હોય અથવા તો કંપનીનું નામ બહારનું હોય, પણ મેઇન પ્રોડક્ટ જે છે અથવા તો મેઇન કહી શકીએ કે જે ઇન્ક્વાયરી કરવાની હોય કોઈપણ પ્રોડક્ટની, એ દરેકે દરેક પ્રકારની ઇન્ક્વાયરી મારા દરેક પ્રકારના લેટર્સની અંદર આવી ગઈ છે. તો એના સિવાયના તમે કોઈ લેટર નહીં કરો તો પણ ચાલશે. તો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારા ફ્રેન્ડ સાથે શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરવાનું ન ભૂલતા, જેથી કરીને મારા નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળશે. તો આપણે નવા જે વિડીયો લેક્ચરની અંદર કોટેશન લેટર જ્યારે પણ હું તમને ભણાવીશ ત્યારે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ. તો અત્યારે બાય બાય એન્ડ સી યુ એવરીવન.